હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં. આજે આપણે બનાવીશું વરસાદમાં પીવાની મજા આવી જાય તેવા ગરમા ગરમ મંચાવ મેગી સૂપની રેસીપી. તો આ સૂપ ફક્ત તમે 10 જ મિનિટમાં બનાવીને તૈયાર કરી શકો છો અને પીવામાં તો એટલો ટેસ્ટી લાગે છે કે તમે અઠવાડિયામાં 3 વખત આ રીતે સૂપ બનાવીને પીશો. તો ચાલો ઝટપટ બની જાય તેવા એકદમ ટેસ્ટી મંચાવ મેગી સૂપની રેસીપી બનાવવાનું શરૂ કરીએ. રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવશે. તો ચાલો બનાવીએ. તો સૌથી પહેલાં આપણે ગેસ ઉપર કડાઈ રાખીશું અને તેમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરીશું. તેલ હલકું ગરમ થઈ જાય એટલે તેમાં 1 ટેબલસ્પૂન આદું અને લસણની પેસ્ટ ઉમેરીશું અને તેને આપણે 1 થી 2 મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ પર સાતળી લઈશું. આદું અને લસણની પેસ્ટ હલકી સતરાઈ જાય એટલે હવે આપણે તેમાં બધા વેજીટેબલ્સ ઉમેરીશું. તો અહીંયા મેં વેજીટેબલ્સમાં 1/4 કપ જેટલી ઝીણી કટ કરેલી ડુંગળી, ગાજર, કોબીજ અને કેપ્સિકમ લઈ લીધા છે. તો પહેલાં આપણે આ રીતે ડુંગળી ઉમેરીશું, મિક્સ કરીશું સારી રીતે અને ડુંગળીને 1 થી 2 મિનિટ માટે આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર સાતળીશું. તો અહીંયા ડુંગળીને આપણે વધારે પડતી બ્રાઉન નથી કરવાની, ફક્ત 1 થી 2 મિનિટ માટે હલકી તેની કચાશ દૂર થઈ જાય એટલું જ આપણે તેને સાતળીશું. તો લગભગ 1 થી 2 મિનિટ માટે મેં ડુંગળીને સાતળી લીધી છે. હવે જે ઝીણું કટ કરેલું ગાજર હતું આપણે તે ઉમેરીશું અને ગાજરને પણ આપણે મિક્સ કરીને 1 થી 2 મિનિટ માટે સાતળી લઈશું. તો અહીંયા વેજીટેબલ્સને તમારે વધારે પડતા ઓવરકુક નથી કરવાના, હલકા સોફ્ટ રહે અને હલકા ક્રન્ચી રહે એ જ રીતે સાતળવાના છે. તો ગાજરને પણ મેં હલકું સાતળી લીધું છે. હવે જે કોબીજ અને કેપ્સિકમ છે તેને પણ આપણે ઉમેરી દઈશું. તો કેપ્સિકમ અને કોબીજને કૂક થતાં વધારે સમય નથી લાગતો અને ગાજરને કૂક થતાં થોડોક સમય લાગે છે એટલે તમારે કેપ્સિકમ અને કોબીજ બંને પાછળથી ઉમેરવાનું. મિક્સ કરી દઈશું અને બધા વેજીટેબલ્સને ફરીથી આપણે હલકા સોફ્ટ અને હલકા ક્રન્ચી રહે એ રીતે સાતળી લઈશું. તો એ બધા જ વેજીટેબલ્સને મેં લગભગ 2 થી 3 મિનિટ માટે સાતળી લીધા છે અને તમે જોઈ શકો છો આપણા વેજીટેબલ્સ હલકા ક્રન્ચી છે અને હલકા કૂક પણ થઈ ગયા છે. તો આનાથી વધારે આપણે વેજીટેબલ્સને બિલકુલ પણ કૂક નહીં કરીએ. હવે તેમાં સૂપ માટે પાણી ઉમેરીશું. તો અહીંયા તમારે સૂપ જાડો કે પાતળો જે રીતનો જોવે એ રીતનો તમારે પાણી ઉમેરવાનું અને પાણી અહીંયા તમારે ગરમ જ ઉમેરવાનું છે. તો અહીંયા મેં લગભગ 3 ગ્લાસ જેટલું ગરમ પાણી ઉમેરી દીધું છે. 3 ગ્લાસ પાણીમાંથી આપણે 1/2 કપ જેટલું પાણી બચાવીશું, તેને આપણે પાછળથી યુઝ કરીશું. તો આ રીતે મેં પહેલાં 1/2 કપ જેટલું પાણી ઉમેરી દીધું, મિક્સ કરી દઈશું સારી રીતે અને આ રીતે થોડુંક મિક્સ થઈ જાય એટલે હવે તેમાં 1 ટીસ્પૂન કે પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. 1/2 ટીસ્પૂન કાળા મરીનો પાવડર ઉમેરીશું અને હવે એકદમ સરસ ટેસ્ટ આવે અને કલર માટે આપણે 1 ટેબલસ્પૂન જેટલો સોયા સોસ ઉમેરીશું. તો અહીંયા તમારે કલર જે રીતનો ડાર્ક જોઈતો હોય એ રીતે તમે સોયા સોસ ઉમેરી શકો છો. મિક્સ કરી દઈશું સારી રીતે. તો અહીંયા તમે જોઈ શકો છો આપણા પાણીમાં એકદમ સરસ એવો કલર આવી ગયો છે. હવે તેમાં મેગી ઉમેરશું. તો અહીંયા જે 14-વાળું પેકેટ આવે છે મેગીનું તે મેં યુઝ કર્યું છે. તો આટલા માપમાંથી તમે લગભગ 3 થી 4 બાઉલ સૂપ તૈયાર કરી શકશો. તો આ રીતે મેગી આપણે ડાયરેક્ટ ઉમેરી દઈશું અને જે ટેસ્ટ મેકર મેગીનો મસાલો આવે છે તે પણ આપણે આ રીતે સાથે જ ઉમેરીશું. મિક્સ કરી દઈશું અને આ રીતે આપણે થોડીક મેગીને સેપરેટ કરી લઈશું અને લગભગ 3 થી 4 મિનિટ માટે આપણે તેને કૂક કરીશું. મેગીને આપણે વધારે પડતી ઓવરકૂક નહીં કરીએ. આ રીતે થોડીક સેપરેટ થઈ જાય એટલે હવે આપણે 1 બાઉલ લઈશું અને તેમાં 1 ટેબલસ્પૂન જેટલો આપણે કોર્નફ્લોર ઉમેરશું અને જે 1/2 કપ જેટલું આપણે ગરમ પાણી બચાવીને રાખ્યું હતું તે ઉમેરશું અને એકદમ સરસ રીતે આપણે કોર્નફ્લોરને પાણી સાથે મિક્સ કરી દઈશું. આ કોર્ન સ્લરી આપણે આ રીતે સૂપમાં ઉમેરશું એટલે એકદમ ઝડપથી આપણો સૂપ થોડો ઘટ્ટ થઈ જશે અને ટેસ્ટ પણ સારો આવશે. તો આ રીતે તમારે ગાંઠા ના રહે એ રીતે મિક્સ કરી લેવાનું અને હવે આપણે આ રીતે મિક્સ કરતા જઈશું અને ઉમેરતા જઈશું. આ રીતે કોર્ન સ્લરી ઉમેરવાથી એકદમ ઝડપથી આપણો સૂપ ઘટ્ટ થઈ જશે અને તમારે વધારે પડતો કૂક કરવાની પણ બિલકુલ જરૂર નહીં લાગે. તો લગભગ આપણે આ રીતે 2 મિનિટ માટે તેને કૂક થવા દઈશું. તો આ રીતે કોર્નફ્લોર ઉમેર્યા પછી મેં 2 મિનિટ માટે તેને કૂક કરી લીધો અને તમે જોઈ શકો છો થોડીક જ વારમાં આપણા સૂપની કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ થઈ ગઈ છે. આનાથી વધારે આપણે તેને બિલકુલ પણ કૂક નહીં કરીએ. સૂપ માટે આટલી કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ છે. પણ જો તમારે થોડોક પાતળો સૂપ જોવે તો જ્યારે તમે પાણી ઉમેરો ત્યારે ગરમ પાણી થોડુંક વધારે પણ ઉમેરી શકો છો. મેગી પણ આપણી એકદમ સરસ રીતે કૂક થઈ ગઈ છે. તો હવે ગેસની ફ્લેમ આપણે ઓફ કરીશું અને ઉપરથી ઝીણા કટ કરેલા લીલા ધાણા ઉમેરશું. તમે લીલા ધાણાની જગ્યાએ લીલી ડુંગળીના ઝીણા કટ કરેલા પાન પણ ઉમેરી શકો છો
તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ આપણો આ મંચાવ મેગી સૂપ બનીને તૈયાર થઈ ગયો છે અને વેજીટેબલ્સથી ભરપૂર હોવાના લીધે હેલ્ધી પણ રહેશે. તો ગરમા ગરમ સૂપને આપણે સર્વ કરી દઈશું. તો તમે ક્યારે આ રીતે મંચાવ મેગી સૂપ ના બનાવ્યો હોય તો એકવાર વરસાદની કે ઠંડીની સિઝનમાં આ સૂપ જરૂરથી બનાવજો. એકવાર બનાવશો તો તમે વારંવાર આ જ રીતે સૂપ બનાવીને પીવાનું પસંદ કરશો, એટલું ટેસ્ટી લાગશે. તો આજની મારી રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલા બેલ આઇકન બટનને પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવશે. થેન્ક યુ ફોર વોચિંગ.